હેલો એવરીવન, આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોય એવા ટોપિક ઉપર ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ અને આજનો ટોપિક છે ઈમેલ રાઇટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ ઈમેલ રાઇટિંગ. સ્ટુડન્ટ્સ, એક્ઝામમાં જ્યારે પણ ઈમેલ રાઇટિંગ પૂછાશે ત્યારે અહીંયા જે પ્રમાણેની સૂચના છે એ પ્રમાણે સૂચના તમને આપેલી હશે. તો સૌથી પહેલું કામ આ સૂચના વાંચવાનું કરવું, કારણ કે તમે જ્યારે સૂચના વાંચશો ત્યારે તમને સમજાશે કે આ ઈમેલ લખનાર કોણ છે, ઈમેલ કયા ટોપિક ઉપર લખવાનો છે અને આ ઈમેલ લખીને કોને મોકલવાનો છે, એ બધી જ માહિતી આ સૂચનામાં આપેલી હશે. તો સૌથી પહેલા આપણે આ સૂચનાને વાંચીએ અને સમજવા પ્રયત્ન કરીએ. ડ્રાફ્ટ એન્ડ ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે તમારે લગભગ 30 શબ્દોમાં ઈમેલ લખવાનું છે. ઓન બિહાફ ઓફ સોનાલી ભટ્ટ, અને આ ઈમેલ આપણે સોનાલી ભટ્ટના વતી લખવાનું છે. ઓન teacher01@gmail.com ટુ હર ક્લાસ ટીચર ફોર લીવ એઝ શી ઇઝ નોટ વેલ. સોનાલી ભટ્ટનું તબિયત સારું નથી, એને રજા જોઈએ છે અને એના જ માટે એ પોતાના ટીચરને ઈમેલ લખે છે. અને ટીચરનું ઈમેલ આઈડી અહીંયા સૂચનામાં આપેલું જ છે, teacher01@gmail.com. એટલે કે સોનાલી ભટ્ટના વતી આપણે જે પણ ઈમેલ લખવાના છીએ એ ઈમેલ આપણે ક્યાં મોકલવાનો છે, તો teacher01@gmail.com આ ઈમેલ આઈડી ઉપર આ લખેલો ઈમેલ મોકલવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. આ ઈમેલ કેવી રીતે લખવાનો અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું? સ્ટુડન્ટ્સ, જ્યારે પણ ઈમેલ લખો ત્યારે તમારે આ રીતે એક બોક્સ બનાવી દેવું અને ત્યાર પછી જરૂરી માહિતી લખવાની. તો પ્રશ્ન થાય કે આ બોક્સમાં શું લખવાનું, તો એ પણ જાણી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ટુ કરીને જેને ઈમેલ મોકલવાનો છે એનું ઈમેલ આઈડી લખશું. એટલે કે સોનાલી ભટ્ટ વતી આપણે જે ઈમેલ લખવાના છીએ એ ઈમેલ કોને મોકલવાનો છે, teacher01@gmail.com. તો આપણે ટુ લખવાનું અને ટુ કરીને જેને પણ ઈમેલ મોકલવાનો છે એનું ઈમેલ આઈડી લખશું, જે એક્ઝામની અંદર સૂચનામાં આપેલું જ હશે. તો ટુ કરીને આપણે લખ્યું teacher01@gmail.com. સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આ રીતે ઈમેલ આઈડી લખવાનું થાય ત્યારે તમારે ક્યાંય પણ સ્પેસ છોડવાનો નથી અને કોઈ પણ લેટર કેપિટલ લખવાનો નથી, એ બાબત ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, ફ્રોમ કરીને જે ઈમેલ લખનાર હોય એનું ઈમેલ આઈડી લખવાનું છે. આપણે ફ્રોમ તો કરી દીધું અને ઈમેલ લખનાર કોણ છે, સોનાલી ભટ્ટ. તો અહીંયા આપણે સોનાલી ભટ્ટનું ઈમેલ આઈડી લખવાનું થાય, તો તમને થશે કે સર અહીંયા સોનાલી ભટ્ટનું ઈમેલ આઈડી તો આપ્યું જ નથી ક્યાંય, તો એ ઈમેલ આઈડી કેવી રીતે લખવાનું? તો વિદ્યાર્થી મિત્રો, આ ઈમેલ આઈડી આપણે જાતે જ બનાવી દેવાનું, જેમ અહીંયા બનાવ્યું છે એ રીતે. અહીંયા નામ શું છે, સોનાલી ભટ્ટ, તો આપણે શું કર્યું, sonalibhatt@gmail.com. તો બસ આ રીતે ઈમેલ આઈડી બનાવી દેવાનું અને અહીંયા પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ લેટર કેપિટલ રાખવાનું નથી અને ક્યાંય પણ સ્પેસ છોડવાનું નથી. ફરીથી આટલું સમજી લેજો, ટુ કરીને જેને ઈમેલ મોકલવાનો છે એનું ઈમેલ આઈડી અને ફ્રોમ કરીને જે ઈમેલ લખતું હોય એનું ઈમેલ આઈડી લખવાનું. આટલું કર્યા પછી વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ લખવાનો છે. એટલે કે આ ઈમેલ લખીએ છીએ એ કયા ટોપિક ઉપર લખીએ છીએ, ઈમેલ લખવાનું કારણ શું છે એ તમારે અહીંયા સબ્જેક્ટ કરીને બતાવવાનું રહેશે. તો અહીંયા આપણે જાણ્યું હતું કે સોનાલી ભટ્ટ બીમાર હતી અને એટલા જ માટે એને રજા જોઈએ છે, તો રજા લેવું એ આ ટોપિકનો સબ્જેક્ટ છે, આ ઈમેલનો સબ્જેક્ટ છે. તો અહીંયા સબ્જેક્ટ ટૂંકમાં લખવાનું, અબાઉટ લીવ એટલે કે રજા વિશે. ત્યાર પછી ડેટ લખવાની છે દોસ્તો, તમે જે દિવસે ઈમેલ લખતા હો એ દિવસની તારીખ લખવાની. માની લો કે આજે 10 ફેબ્રુઆરી છે, તો આજની તારીખ લખીશું. તો તારીખ કેવી રીતે લખવી, 10th ફેબ્રુઆરી પછી કોમા 2022. ઈમેલમાં ડેટ લખવાનું ફોર્મેટ આ જ રાખવાનું, આના સિવાય બીજા કોઈ ફોર્મેટમાં ડેટ લખવાની નહીં, નહીં તો માર્ક્સ કપાશે. ખૂબ જ ઝડપથી આટલું સમજી લઈએ, ટુ કરીને જેને ઈમેલ મોકલવાનો હોય એનું ઈમેલ આઈડી એ સૂચનામાં આપેલું જ હશે, ફ્રોમ કરીને જે ઈમેલ લખતું હોય એનો ઈમેલ આઈડી, તો જે પણ નામ હોય એને આ રીતે લખીને એનું ઈમેલ આઈડી બનાવી દેવાનું. ત્યાર પછી સબ્જેક્ટ, ઈમેલ કયા ટોપિક ઉપર લખવામાં આવે છે એ ટૂંકમાં બતાવવાનું.
डेट तमे जे दिवस ईमेल लखता हो ए दिवसनी तारीख अहींया लखी देवानी। हवे विद्यार्थी मित्रों आपणे आ ईमेल जेने पण लखता होईए एना माटे योग्य संबोधन करवानुं। अहींया आ ईमेल आपणे आपणा क्लास टीचरने लखीए छीए तो एमना माटे एक योग्य संबोधन करवानुं। रिस्पेक्टेड सर कां तो मैडम होय तो मैडम, तमारे जे लखवुं होय लखवानुं। तो शरूआतमां आ संबोधन लखवानुं रिस्पेक्टेड सर, पछी कोमा करवानुं अने त्यारबाद आखो ईमेलनो जे सब्जेक्ट छे एने ध्यानमां राखीने बाकीनी डिटेल्स लखवानी, जे आ प्रमाणे छे। आई एम राइटिंग दिस ईमेल टू इन्फॉर्म यू देट, हूँ आ ईमेल तमने ए जणावा माटे लखी रह्यो छुं देट आई हेव बीन सफरिंग फ्रॉम वायरल फीवर सिंस यस्टरडे, मने गईकालथी ज वायरल फीवर थयो छे, एटले के ताव आवे छे। द डॉक्टर हेज एडवाइज्ड मी कम्प्लीट बेड रेस्ट फॉर 4 days, અને એટલા જ માટે ડોક્ટરે મને સલાહ આપી છે કે મારે 4 દિવસ માટે સંપૂર્ણ આરામ કરવાનો છે। આઈ ધેરફોર રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી ધીસ લીવ, અને એટલા જ માટે હું તમને વિનંતી કરું છું કે તમે મારી આ રજાને ગ્રાન્ટ કરો, એટલે કે મંજૂર કરો। સ્ટુડન્ટ્સ અહીંયાથી ફરી એકવાર સમજી લઈએ શું વાત કરી આપણે। જેને પણ ઈમેલ લખતા હોય એના માટે યોગ્ય સંબોધન કરવું। આ ઈમેલ આપણે ક્લાસ ટીચરને લખી રહ્યા છીએ તો એમના માટે આપણે સંબોધન કર્યું રિસ્પેક્ટેડ સર, પછી કોમા કરવાનું। જ્યારે પણ ઈમેલ લખવાની શરૂઆત કરો ત્યારે ઈમેલ કયા કારણે લખો છો, શા માટે લખો છો એ પહેલી જ લાઈનમાં જણાવી દેવું, જે રીતે આપણે અહીંયા બતાવ્યું છે એ રીતે જ લખવાનું। આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ દેટ, હું આ ઈમેલ તમને જણાવવા માટે લખી રહ્યો છું કે આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ વાયરલ ફીવર સિન્સ યસ્ટરડે, મને ગઈકાલથી જ તાવ આવે છે। The doctor has advised me complete bed rest for 4 days. અને ડોક્ટરે મને સલાહ આપી છે કે મારે 4 દિવસ માટે સંપૂર્ણ આરામ કરવાનો છે। I therefore request you to grant me this leave. અને એટલા જ માટે હું તમને વિનંતી કરું છું કે તમે મારી આ રજાને મંજૂર કરો। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પેરેગ્રાફ લખવાનો। એનાથી આગળ I have attached the medical certificate along with this email. આ ઈમેલની સાથે મેં મારું મેડિકલ સર્ટિફિકેટ પણ જોડેલું છે, અટેચ્ડ એટલે જોડવું। આઈ હેવ અટેચ્ડ ધ મેડિકલ સર્ટિફિકેટ અલોંગ વિથ ધીસ ઈમેલ, આ ઈમેલની સાથે મેં મારું મેડિકલ સર્ટિફિકેટ પણ જોડેલું છે। થેન્ક યુ, તમારો આભાર માનું છું। યોર્સ ફેથફુલી, વિદ્યાર્થી મિત્રો અહીંયા છેલ્લે યોર્સ ફેથફુલી લખવાનું છે, વાય કેપિટલ, છેલ્લે કોમા કરવાનું, યોર ને એસ લગાડવાનું એટલે યોર્સ ફેથફુલી, આ રીતે લખવાનું છે। જેના નામે આપણે ઈમેલ લખતા હોઈએ એનું નામ સોનાલી ભટ્ટ, સ્ટાન્ડર્ડ 9th B, ગમે તે લખાય, 9th A, 9th B, 9th C, કોઈ પણ લખી શકાય। તો બસ વિદ્યાર્થી મિત્રો આ ઈમેલ રાઇટિંગ અહીંયા પૂર્ણ થાય છે। મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે। થેન્ક યુ।